नमस्कार, मार चैनल मयूर बावीसीनी अंदर आप सर्व विद्यार्थी मित्रों हूँ मयूर बावीसी हार्दिक स्वागत करू छू। धोरण 9 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 20 आपत्ति व्यवस्थापन विषय अपने अभ्यास कर रहा छे, जेनी अंदर आप विद्यार्थी मित्रों आग वीडियो नी अंदर सुनामी विषय की महती मेळवी हती। हवे विद्यार्थी मित्रों आपणे जोवा जई रह्या छे तो के दुष्काळ एटले शुं, तो के दुष्काळ जेवी परिस्थिति आवे छे के कुदरती रीते सर्जाती तमने जोवा मळे छे। तो जोईए दुष्काळने आपणे एवुं कही शकाय के लांबा समयथी अथवा 2-3 वर्ष सुधी वरसाद न पड्यो होय अने दुष्काळ सर्जाणो होय, बराबर छे, एमां एनी असर जे मानव जीवन ऊपर शुं थाय तो एना विषयनो आपणे अभ्यास करीए। दुष्काळ ए अत्यंत विनाशकारी अने लांबा समय सुधीनो प्रभावी कुदरती प्रकोप छे। लांबा समय सुधी 2-3 वर्ष सुधी प्रभाव छे के वरसाद न पड्यो अथवा साव ओछो पड्यो होय तो तेवी स्थितिमां दुकाळ सर्जाय छे, आपणे कही शकीए। जेनी असर जीवसृष्टिना अस्तित्व माटे जरूरी एवी बाबतो पाणी खोराक साथे प्रगाढ रीते जोडायेली होय छे। जो सौप्रथम एवं कही सकिए दुष्काळ पड़ो लई के सौप्रथम पहला वरसाद न थवो, वरसाद न थाय तो कोई पाक नहीं उगशे, खोराक माटे अनाजना फाफा पड़ी जशे, ढोर ढाकरो माटे कोई लीलोतरी कोई वस्तु खावा माटे उगशे नहीं, तो एवं कही शकाय के दुष्काळ जेवी परिस्थिति सर्जाय तो एना माटे जीवसृष्टिनुं अस्तित्व जोखमी बनी शके छे, तो जेना माटे पाणी अने खोराकनी असर थती तमने जोवा मळे छे। मौसमी आबोहवाने कारणे मौसमी आबोहवाना विस्तारोमां अनियमित वर्षा ऋतुथी अने ओछा के नહીવત વરસાદના કારણે દુષ્કાળની સમસ્યા ઉદ્ભવે છે। આપણી મોસમી આબોહવાના કારણે ક્યાં કેટલો વરસાદ પડે, અનિયમિત વરસાદ છે, ચોક્કસ આપણે કહી ન શકીએ। અનિયમિત વર્ષા ઋતુના કારણે ક્યાંક ઓછો વરસાદ પડે છે કાં તો નહીવત કાં પડતો નથી, તો એવી સમયે દુષ્કાળની પરિસ્થિતિ સમસ્યા સર્જાતી તમને જોવા મળે છે। ખેતી પાકો અનાજ અને જીવસૃષ્ટિ પાણી પર સંપૂર્ણ રીતે અવલંબે છે। આપણી જે જીવસૃષ્ટિ છે એ પાક અનાજ અને જીવસૃષ્ટિને સાથે પાણી સંપૂર્ણ રીતે અવલંબે છે। અછતની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે। અછત ક્યારે સર્જાય, પાણીની જ્યારે અછત હોય, પાણી ન મળતું હોય ત્યારે આ બધીની અછત તમને સર્જાતી જોવા મળતી હોય છે। અને આ પરિસ્થિતિમાં ખેતી અને કુદરતી વનસ્પતિને ભારે શું પહોંચે, તો કે હાનિ પહોંચતી તમને જોવા મળે। જો પાણી જ નહીં હોય તો કોઈ પણ વસ્તુ શક્ય બની શકશે નહીં, વનસ્પતિ નહીં બને, પ્રાણી જીવન માટે પણ નહીં કોઈ વસ્તુ બની શકે, બરાબર, એટલે ખૂબ જ એક દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાણી છે એવું આપણે કહી શકીએ। દુષ્કાળની સ્થિતિમાં માનવો માટે અનાજની સાથે સાથે પાલતુ પશુઓના ચારાની સમસ્યા ઊભી થશે, કારણ કે પાણી જ નથી, બરાબર, કોઈ વસ્તુ ઉગી નથી તો સાથે અનાજ તો ઉગ્યું નથી, તો સાથે સાથે એવું કહી શકીએ તો કે પશુ ચારા માટે કોઈ સમસ્યા, એને એની ખાવા માટે જોશે તો એના માટે પણ આ સમસ્યાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। એક જમાનામાં દુકાળના ભૂખમરાથી આજે ભારે જાનહાનિ થઈ હતી, બરાબર છે। એક સમયની અંદર એવો દુષ્કાળ થયો હતો જેના કારણે કહેવાય છે કે ભૂખમરાના કારણે ઘણી મોટી બધી શું થઈ હતી, તો કે જાનહાનિ થઈ હતી। જોકે આજના યુગમાં વાહન વ્યવહારને સુદૃઢ અને વ્યવસ્થાપનના કારણે તેને નિવારી શક્યા છીએ। આજના સમયની અંદર આજે આવી પરિસ્થિતિ સામે શું કરી શકાય, તો કે એની વ્યૂહરચના અને સુદૃઢ બનાવવા માટે આ ભૂખમરાથી કહી શકાય કે જાનહાનિ, બરાબર, તો વાહન વ્યવહારના કારણે સુદૃઢ અને વ્યવસ્થાપનના કારણે આજે શું થયું, તો કે નિવારી શકવામાં મદદરૂપ તેને બનાવવામાં આવ્યા છે। તો આજે આ પરિસ્થિતિના કારણે આજે લોકો પાણીનો બચાવ કરતા થયા છે, આજે સિંચાઈની પદ્ધતિમાં સુધારે સગવડતા મળી છે, આવી અનેક પ્રકારની સમસ્યા આજે અદ્ભુત થતાં તમને જોવા મળે છે, જેના કારણે આપણે દુષ્કાળને શું કરી શકીએ, ટાળી શકીએ। કદાચ 1 વર્ષ કે 2 વર્ષ માટે વરસાદ ન પડ્યો હોય તો છતાં પણ આપણે આ પાક અથવા પશુચારણ માટે આપણે તેને લઈ શકીએ। તો આવા સમયે દુષ્કાળ સમયે આપણે શું વિદ્યાર્થી મિત્રો કરવું જોઈએ, બરાબર, શું કરવું, તો એના વિશે માહિતી આપી છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આ દુષ્કાળની પરિસ્થિતિ સમયે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું જોઈએ,
तो कि खेती में टपक सिंचाई व्याप वधारवो जोईए, पानीनो पण ओछो बगाड थशे, जोई एटला प्रमाणमां एने पाणी मळी रहेशे। एटले खेतीनी अंदर टपक सिंचाई पद्धतिनो व्याप छे वधारवो जोईए। जो दुष्काळना समये કેમ કે પાણી જ નથી, દુષ્કાળ પડે, દુષ્કાળ પડવાનું મુખ્ય કારણ તો કે વરસાદ નથી થયો, એ જ આપણો દુષ્કાળ, વરસાદ પડ્યો જ નથી એટલે જ એ મોટી સમસ્યા ઉત્પન્ન થઈ છે, બરાબર। એટલા માટે કહેવું કે ટપક સિંચાઈ પદ્ધતિનો આપણે વ્યાપ વધારવો જોઈએ। ત્યાર પછી વાત કરીએ તો કે અનાજની માપબંધી, ઉપલબ્ધ જળ જથ્થો અંદાજ કાઢી અને વપરાશનું આયોજન કરવું જોઈએ। જળ જથ્થો, પાણીની જથ્થો છે એ પ્રમાણે આપણે શું કરવું જોઈએ, પાણીને વાપરવું જોઈએ। અનાજ માટે કેટલું હશે, ઓલા પાક માટે કેટલું પાણી જોશે, આમ આયોજન રીતે પાણીને શું કરવું જોઈએ, તો કે વાપરવું જોઈએ। રાહત કામો અને સસ્તા દરના અનાજ વિતરણની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। રાહત દરે કામ થવા જોઈએ, ઓછા ભાવે અને સસ્તા ભાવે અનાજનું વિતરણ થવું જોઈએ। દુકાળ સમયે, બરાબર છે, દુષ્કાળની પરિસ્થિતિ સમયે તાકીદના કામ સિવાય બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી જોઈએ। જો જરૂર ન હોય તો બીજી કોઈ બાંધકામની પ્રવૃત્તિ આપણે શું કરવી જોઈએ, બંધ રાખવી જોઈએ, જેના કારણે પણ દુષ્કાળથી આપણે બચી શકીએ। તો દુષ્કાળની પરિસ્થિતિ સમયે વિદ્યાર્થી મિત્રો શું ન કરવું જોઈએ, ખાસ સમજીએ શું ન કરવું જોઈએ, તો જોઈએ તો કે અનાજનો બગાડ અટકાવવા માટે મોટા ભોજન સંભારો ન યોજવા જોઈએ, તો જેના કારણે અનાજ પણ બચી શકશે, બરાબર, ખોટું નાખી દેવું પડશે નહીં। એટલે અનાજનો બગાડ થતો હોય તો એને આપણે યુઝ કરો, ઓછો કરો, બરાબર છે। નાગરિકોએ અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી ના કરવી, બરાબર છે, સંગ્રહખોરી એટલે સંતાડી દેવું ન જોઈએ, અથવા નાગરિકોને અનાજ અને ઘાસચારો આપવા જોઈએ, બરાબર, આવું આપણે કરવું ન જોઈએ, જેના કારણે પણ આવા પશુચારણ અને માનવ જીવન તેઓ શક્ય બની શકે દુષ્કાળના સમયની અંદર, નકર ખૂબ જ કેવું બની જાય, અઘરું પડી જાય, મુશ્કેલી બની જાય। એવો જ એક કુદરતી આપત્તિ એટલે કહ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો કે દાવાનળ વિશેનો અભ્યાસ કરીએ। આ જ વિડીયોની અંદર આપણે દાવાનળને લઈશું, તો જોઈએ દાવાનળ એટલે કે જંગલોમાં લાગતી આગ, જે મોટા પાયા પર ફેલાઈને આજે ભારે શું સર્જે, તો કે વિનાશ સર્જી શકે, બરાબર છે। ઘણી વખત સૂકા જંગલો હોય છે, સૂકા જંગલોની અંદર પવન ફૂંકાવાના કારણે કહેવાય છે પોતાની જે ડાળીઓ છે ઘર્ષણ થવાના સમયે એમાંથી આગ જે ઉત્પન્ન થાય છે અને એ આગ ઉત્પન્ન થવાના કારણે એક દાવાનળ સર્જે છે, આખા જંગલને નાશ કરી નાખે, બરાબર, આવો એક વિશાળ દાવાનળ સર્જે છે જે આખા જંગલને, જંગલ તો વિનાશ થઈ જાય પણ એની અંદર કેટલીક જે જીવસૃષ્ટિ એટલે કે પ્રાણી સૃષ્ટિ રહેલી છે, બરાબર, તો એનો તમને વિનાશ થતો જોવા મળી રહ્યો છે। દાવાનળની ઘટના માટેના વીજળી પડવાના સિવાય બધા કારણો માનવજતિત તેવા આપણે કહી શકીએ। સળગતી બીડી, સિગારેટ કે દિવાસળી ફેંકવી, પર્યટકો, યાત્રિકો કે પશુ ચરાવવાના દ્વારા સળગતી સામગ્રી છોડી દેવી, બરાબર, આવી બધી ઘટનાના કારણે આ જંગલ સંપત્તિ નાશ પામતી જોઈ શકીએ છીએ, બરાબર। ત્યાર પછી દાવાનળ સૂકી ઋતુમાં પાનખર પછીના સમયે લાગવાની સંભાવના વધારે હોય છે, ત્યારે જંગલનું સૂકું ઘાસ ખરેલા પાંદડાનું ઈંધણ કામ કરે છે અને આ પરિસ્થિતિ દાવાનળના ફેલાવા માટે જવાબદાર છે, કેમ કે સુકાઈ ગયું હોય, સુકાવાના કારણે તે એમાંથી સુકાઈ ગયેલા પાંદડા હોય તો એ ફટાફટ સળગતા તમને જોવા મળે, જો લીલું પાંદડું હશે તો ફટાફટ સળગશે નહીં, આ સુકાઈ જવાના કારણે તે આખા શું કરે, જંગલને ફેલાવવાનું કાર્ય આ સુકાઈ ગયેલા જંગલો એમાં કરી શકે છે। ગરમી અને ઓછા ભેજ તથા પવનવાળા દિવસોમાં જંગલોમાં આગ ઝડપથી ફેલાવાની સંભાવના રહે છે। કેટલાક વૃક્ષોમાંથી ઝરતો તેલીય પદાર્થ કે જ્વલનશીલ હોવાથી તેનાથી પણ આગ ઝડપથી લાગી શકે, કેટલાક એવા વૃક્ષો છે કે તેમાંથી તેલીય પદાર્થ નીકળતો હોય, બરાબર છે, તો અથવા જ્વલનશીલ હોય, તે તરત સળગી જતો હોય એવો જ્વલનશીલ હોય, તો જેનાથી આખા જંગલની અંદર ઝડપથી શું લાગતી હોય, તો કે આગ, તો કેવા સમયે, તો કે ગરમીનો સમય હોય, ઓછો ભેજ હોય, પવનનું પ્રમાણ વધુ હોય, ત્યારે એ સમયે જંગલની અંદર આગ લાગવાના પ્રયત્નો અથવા એવા ઘટના છે બનતી તમને જોવા મળતી હોય છે।
एक वार दावणल लाग्या पछी पवननी दिशाना दर कलाके आश्रे 15 किमीनी झड़पे आग वधवानी साथे साथे चारे बाजू पण फैलाती जो मळे। जो एक वखत आ दावणल एटले के आग लागी जाए जंगलनी अंदर तो जेम पवननी दिशा बदलाय एम चारोकोर ए आग शुं थाय फैलाती जती तमने जोवा मळे। दर कलाके 15 किमी जेटली झड़पे आगळ वधे छे। एक कलाकनी अंदर 15 किलोमीटर प्रवर्षे एटली साथे शुं करे छे झड़पी आग छे ए प्रसरती तमने जोवा मळे छे। एक वार दावणल शुरू थई गया पछी जो तेने बुझावाना प्रयत्नो मानवी द्वारा न थाय तो ते आग पूरेपूरी ठरी जाए त्यारे भारे वरसाद थाय के मात्र बे संजोगो ज अटकी शके। जो का बे संजोगोनी अंदर तेने अटकावी शकाय का तो मानवी पूरेपूरेनो प्रयास करे अथवा वरसाद थाय तो ज तेना कारणे शुं करी शकाय आवा संजोगोनी अंदर आ आगने शुं करी शकाय अटकावी शकाय नकर तेने अटकावी शकाती नथी। दावणलना कारणे बराबर छे दावणलना कारणे भड़के बढ़ता जंगलोमांथी धुमाड़ो अने गरम हवाने साथे ऊंचे चढ़ता तणका नजीकनी वसाहतोमां आगनुं पण जोखम ऊभुं करे। हवे जे आग जंगलमां अंदर लागी छे ए जंगलनो धुमाड़ो अने गरम हवा साथे शुं चढ़े ऊंचे अथवा एना तणखा जे तणखला छे ए ऊंचे चढ़े अने आजूबाजूनी अंदर कोई गामडानी अंदर पड़े बराबर तो पण त्यां सळगवानी प्रवृत्તિ બને છે તો ત્યાં પણ એનું જોખમ ઊભું કરતું તમને જોવા મળે। તો આવા દાવાનળ સમયે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ તો આવા સમયે આપણે શું કરવું તો કે વન વિભાગની સૂચના મુજબ જ વર્તવું। જો વન વિભાગને આપણે તાત્કાલિક જાહેર કરી હોય કે આ જંગલની અંદર આગ લાગેલી તો વન વિભાગ દ્વારા જે મુજબ કંઈ કાર્ય અથવા જે સૂચના આપવામાં આવે તો એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ। સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું બરાબર છે। સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ તરીકે પેટ્રોલિંગ એટલે કે સુવિધાથી સજ્જ કરવું કે આગ લાગે તો સતત એને શું કરી શકાય બુઝાવી શકાય ઠારી શકાય બરાબર છે તો એના માટેનું પણ ગોઠવવું જોઈએ। દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીને આપવી જોઈએ। વન વિભાગની અંદર જ્યારે દાવાનળ લાગે ત્યારે એને બુઝાવવા માટે કઈ રીતના પ્રોસેસ કરવી કઈ રીતના કામગીરી કરવી તો એની જે તાલીમ છે આ દાવાનળ બુઝાવવાની જે તાલીમ છે વન વિભાગે ખાસ એ તેને આપવી જોઈએ જેના કારણે પણ જંગલ સંપત્તિ આપણી શું થશે બચી શકશે। ત્યાર પછી શું ન કરવું જોઈએ તો કે વન ક્ષેત્રના પ્રવાસ કરતાં સળગતી બીડી કે ચીજો વગેરે ફેંકવા જોઈએ નહીં। તમે ઘણી વખત વન ક્ષેત્રના પ્રવાસે ગયા હશો પર્યટક ફરવા માટે ગયા હશો ત્યારે તમારે કોઈ સળગતી વસ્તુ કે બીડી કે તમારી જે આદત હોય તો ત્યાં તમારે ખુલ્લેઆમ ફેંકી દેવી જોઈએ નહીં। કોઈ અથવા એવી સળગતી કોઈ વસ્તુ છે બરાબર તો ત્યાં તમારે ફેંકવી જોઈએ નહીં તે જે જંગલ સંપત્તિને શું કરી શકે તો કે નાશ કરતી તમને જોવા મળે છે। દાવાનળની નજીકની વસાહતોમાં રહેતા લોકોએ વન વિભાગની સૂચનાઓની ના અવગણવી જોઈએ બરાબર। વન વિભાગની જે સૂચનાઓ આપે છે એ આજુબાજુના જે વિસ્તારો છે તો એને એ વસાહતોને શું કરવી જોઈએ એ સૂચનાઓનું ખાસ કરે પાલન કરવું જોઈએ જેના કારણે જંગલ સંપત્તિને નાશ થાય નહીં। જ્યારે જ્યારે વન વિભાગ દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવે ત્યારે એને અવગણવી ન જોઈએ ના અવગણવી જોઈએ એને અવગણવી જોઈએ એવું કીધું છે બરાબર છે ના અવગણવી જોઈએ એ લોકો શું કરે મતલબમાં સ્વીકારતા નથી જે કંઈ સૂચના આપે એ ગણતા નથી બે આ કારણથી ઓલા કારણે કાઢી નાખે એવું આપણે કહી શકીએ પણ હકીકતની અંદર એને શું કરવી જોઈએ એ થોડી ગંભીરતાથી એ પરિસ્થિતિ એને લેવી જોઈએ જેથી કરીને આવી જંગલ સંપત્તિને આપણે શું કરી શકીએ તો કે બચાવી શકીએ બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ આપણી હતી કુદરતી આપત્તિઓ બરાબર છે જે આપણે અત્યાર સુધીના વિડીયોની અંદર આપણે તેને જોયું અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણવા જઈ રહ્યા છે એ માનવસર્જિત આપત્તિ આપત્તિના બે પ્રકારો છે જેની અંદર માનવસર્જિત આપત્તિ અને કુદરતી આપત્તિ બરાબર। તો એની અંદર આપણે કુદરતી આપત્તિ વિશેનો અભ્યાસ કર્યો બરાબર શેના વિશેનો અભ્યાસ કર્યો તો કે કુદરતી આપત્તિ વિશે જેની અંદર ભૂકંપ દાવાનળ પૂર વાવાઝોડું સુનામી બરાબર જેના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા અને હવે આપણે આવતા વિડીયોની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર માનવ સર્જિત માનવ દ્વારા થતી આપત્તિઓ કઈ રીતે ઔદ્યોગિક રીતે થઈ શકે બરાબર તો એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ બરાબર। વિદ્યાર્થી મિત્રો જો કાંઈ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખો જેથી કરી તેનું આપણે સોલ્યુશન લાવી શકીએ।
जय हिंद विद्यार्थी मित्रों।